તમે જોઈ રહ્યા છો અપના ગુજરાત। ડ્રેગનના ડ્રીમ પ્રોજેક્ટમાં ભારત નહીં થાય સામેલ। ચીન વન બેલ્ટ વન રોડ દ્વારા આખી દુનિયામાં પોતાની આર્થિક તાકાત બતાવવા માંગે છે, તેથી રવિવારના બેઇજિંગમાં મોટા એક આર્થિક સંમેલનનું આયોજન થયું છે। જો કે ભારતે નક્કી કરી દીધું છે કે તે આ સંમેલનમાં કોઈ પ્રતિનિધિ નહીં મોકલે। આ સોદો ઘણા દેશો માટે ફાયદો લઈને આવી રહ્યો છે, જ્યારે ભારત માટે આ મોટો ખતરો છે, તેથી ભારત આ સંમેલનમાં હાજરી નહીં આપે। જમ્મુ કાશ્મીર લશ્કરે તૈયબાના મોડ્યુલનો ભાંડો ફૂટ્યો, 5 આતંકીની ધરપકડ। જમ્મુ કાશ્મીરમાં શનિવારના સેનાને મોટી સફળતા મળી છે। જમ્મુ કાશ્મીર પોલીસે ડોડામાં લશ્કરે તૈયબાના એક મોડ્યુલનો ભાંડો ફોડ્યો છે અને 5 આતંકવાદીઓની ધરપકડ કરવામાં આવી છે। આતંકીઓ પાસેથી મોટા પ્રમાણમાં હથિયારો મળી આવ્યા છે। 26 પાકિસ્તાની મુંબઈથી ગુમશુદા, એટીએસએ તપાસ આદરી। 26 પાકિસ્તાની મુંબઈથી લાપતા થતા શહેરમાં હાઈ એલર્ટ જારી કરી દેવામાં આવ્યું છે। આ પાકિસ્તાની પાછલા 2-3 અઠવાડિયાથી લાપતા છે। પાકિસ્તાનીઓની સાથે છેલ્લા 10 વર્ષથી જુહુ પર ચાની દુકાન ચલાવવા વાળા એક ભાઈ પણ ગાયબ છે। ગુપ્તચર વિભાગે આ માહિતી એટીએસને આપી છે। હાલમાં મહારાષ્ટ્ર એટીએસ મુંબઈની દરેક હોટલ્સ અને લોજમાં તેની તપાસ ચલાવી રહી છે। હાજી મસ્તાન ફિલ્મ મામલે રજનીકાંતે મળી નોટિસ। મુંબઈના અંડરવર્લ્ડ ડોન હાજી મસ્તાનના જીવન પર ફિલ્મ બનવાની છે અને તેમાં રજનીકાંત મુખ્ય ભૂમિકામાં છે। હાજી મસ્તાનના માનેલા દીકરા સુંદર શેખરે હાજી મસ્તાનને ગેંગસ્ટર કે ડોન બતાડવા માટે મનાઈ ફરમાવી છે। શેખરે રજનીકાંતને નોટિસ મોકલી છે, જેમાં કહેવાયું છે કે તેના પિતા ડોન ન હતા, પણ માઇનોરિટી સુરક્ષા મહાસંઘના સંસ્થાપક હતા। જો તેમને ડોન બતાડતી ફિલ્મ બની તો રજનીકાંત અને ડાયરેક્ટર પા રંજીતની સામે કેસ ફાઇલ થશે। અક્ષયના પગલે વિવેક, શહીદના પરિવારોને આપશે ફ્લેટ। બોલિવૂડના અભિનેતા અક્ષય કુમાર અને ક્રિકેટર ગૌતમ ગંભીરની જેમ વિવેક ઓબેરોય શહીદ પરિવારના મદદે આવ્યા છે। દેશ માટે શહીદ થયેલા જવાનોના પરિવારોને 25 ફ્લેટ આપવાની ઘોષણા વિવેક ઓબેરોયે કરી છે। આ ફ્લેટ વિવેક ઓબેરોયની રિયલ એસ્ટેટ કંપની કર્મ તરફથી આપવામાં આવશે। મહારાષ્ટ્રના થાણેમાં આપવામાં આવશે આ ફ્લેટ્સ। હમણાં સુધી 4 ફ્લેટ આપી દેવામાં આવ્યા છે।